सूरत महानगरपालिका ने आगामी 21मी ना रोज योजना चूंटणी में वोर्ड नंबर 13 नावाड़ी फड़िया नवापुरा बेगमपुरा सलावतपुरा भाजपा उम्मीदवार प्रचार अभियान हाथ धरू। भाजपा उम्मीदवार मनीषाबेन महात्मा रेशमाबेन लापसीवाला नरेश राणा और संजय दलाले तेनी साथी कार्यकरो साथ गोपीपुरा सहित विस्तारों में डोर टू डोर प्रचार कर मतदारों ने मत आप अपील की। आपनु नाम? नरेश मनीलाल राणा। नरेश भाई, कई जगह पर भारतीय जनता पार्टी ने उम्मीदवारी करी ली है और 3 दिवस थी कई रीतनो प्रचार कार्य थई रही है। મને ઉમેદવારી મળી છે વાડી ફળિયા નવાપુરા બેગમપુરા સલાબતપુરા અને 3 દિવસથી અમે ગ્રુપ મિટિંગ કાર્યાલયના ઉદ્ઘાટન અને લોકસંપર્ક કરીએ છીએ। હાલ તમે જોઈ રહ્યા છો કે જે જે વિસ્તારમાં અમે જઈએ છીએ લોકોનો અને સમાજ જે તે વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને સમાજના અગ્રણીઓની તરફથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આશીર્વાદ મળી રહ્યા છે। અચ્છા, આશીર્વાદ અને પ્રતિસાદ મળી રહ્યો છે, કઈ પ્રોબ્લેમ બી તમને જણાયા કે ભાઈ તમારે આ કરવું પડે એવું? મતદારોએ કઈ કીધું તમને? મતદારોએ પણ અમે જ્યારે લોકસંપર્ક કરી રહ્યા છે ત્યારે કેટલાક ખુશ પણ છે અને એકાદ બે વ્યક્તિ એવી પણ મળે છે કે ભાઈ આ થોડું રોડનું કામ બાકી છે કે અથવા કોઈ ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એવા પણ આવેલા છે અને ચોક્કસપણે એ પણ અમે ખ્યાલ રાખીશું। અચ્છા, લોકો કેમ મત આપશે તમને? લોકો એટલા માટે મત આપશે કે સાહેબ 1995થી લઈને 2020 સુધી જે કંઈક અમે વિકાસના કામો કર્યા છે અત્યારે હાલ હું તમને પૂરા કહી નથી શકતો એટલે ભાજપની સાથે લોકો એટલા માટે છે કે એ લોકોએ પોતે વિકાસ ભાજપનો જોયો છે અને જે ઉમેદવારોએ પસંદગી આપી છે ભાજપે અને એ એક વ્યવસ્થિત પસંદગી કરેલી છે એટલે ચોક્કસપણે લોકો પણ અમને સાથ આપશે। મારું નામ સંજય બંસીલાલ દલાલ, વોર્ડ નંબર 13માંથી ઉમેદવારી કરી છે। કઈ રીતનું પ્રચારનું કામગીરી કરેલી છે? હાલ અમે છેલ્લા 3 દિવસથી લોકસંપર્ક અને લોક મિટિંગ અને માણસોના ફેમિલીઓના નાના નાના પ્રોબ્લેમ વિશેની જાણકારી મેળવી રહ્યા છે અને એની ઉપર ખરા ઉતરવા માટેની કામગીરી કરી। અચ્છા, કઈ પ્રકારની ફેમિલીની જે સમસ્યાવાળું કામ તમે કહ્યું તો કયા પ્રકારના કામગીરીમાં સમસ્યા દેખાય છે? જનરલી તો નાના મોટા પ્રોબ્લેમોમાં એક જ હોય છે, ડ્રેનેજ અને પાણી। જે સુરત શહેરમાં અત્યારના નવી લાઇનો રંખાઈ રહી છે જે આવનારા 25 વર્ષ માટે એના પાણીની વ્યવસ્થા કરી રહી છે એના લઈને થોડીક એમનામાં એ છે એટલે એના વિશેની થોડીક વાતો વધારે થઈ રહી છે। લોકો કેમ મત આપશે? નિરંતર છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના વિકાસથી લોકો ખુશ છે। નવાપુરા બેગમપુરા સલાપતપુરામાંથી અમારી ઉમેદવારીની નિમણૂક થઈ છે અને અમે પ્રજાલક્ષી અમારી પેનલ સાથે મળી કામ કરીશું। નમસ્કાર, હું રેશમાબેન લાપસીવાલા। રેશમાબેન ફરીથી રિપીટ થયા છો આપ, પહેલાંના 5 વર્ષમાં શું કામગીરી કરી અને શું કરવાને હવે જઈ રહ્યા છે? આપણે જોઈએ છે સતત 25 વર્ષથી સુરત મહાનગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ મારી બીજી ટર્મ છે અને મારા કામના આધારે મને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર ઉમેદવારી કરવાની તક મળી છે। તો 5 વર્ષમાં જે કામો કર્યા એમાં ડ્રેનેજ, પાણી, એલઈડી લાઇટ વગેરે વિસ્તારના કામો જે નાની મોટી સમસ્યા છે, આપણે જોઈએ છે ગીચ વિસ્તાર છે અને જૂનો વિસ્તાર કહી શકાય સેન્ટ્રલ ઝોન, એના કામો ને ધ્યાનમાં રાખીને ફરીવાર ઉમેદવારી મળી છે। તો બીજા 5 વર્ષ મળશે, એ બીજા 5 વર્ષમાં વિસ્તારના જે નવા કામો કરવાના છે એને ધ્યાનમાં લઈને અમે આગળ વધીશું। લોકો કેમ મત આપશે? આપણે જોઈએ છે સુરતનો જે વિકાસ થયો છે છેલ્લા 25 વર્ષમાં અને હાલ 2020માં અને જે રીતે આજે સુરત સર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓફ સિટી તરીકે જાહેર થયું છે અને સુરતના વિકાસને ધ્યાનમાં લઈને અને બીજું છે રામ મંદિરનો મુદ્દો, આજે રામ મંદિરનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે આજે
સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ જે નેમ લીધી છે એના આધારે અમે વોટ મળ્યા.